ભરૂચ જિલ્લામાં બાઇક ચોરીના અનેક ગુનાઓ બનતા હતા, જેમાં અંકલેશ્વર ખાતે પણ બાઇક ચોરીના અલગ અલગ 20 ગુનાઓ નોંધવા પામ્યા હતા. જેમકે સુરત એસઓજી પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી પાડતા તેઓની 20 બાઇક કબજે મેળવી અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી છે. મળેલી માહિતી અનુસાર છેલ્લા કેટલાય સમયથી પોલીસની હુંગારામ કરતા બાઇક ચોરોએ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી સંખ્યાબંધ બાઇકોની ચોરી કરી હતી, જેની પોલીસે ચોપડે ફરિયાદ નોંધાતી નથી, પરંતુ આરોપીઓની ધરપકડ નહોતી થતી. તેવા સમયે સુરત એસઓજી પોલીસના હાથે આ બાઇક ચોરોની ગેંગ ચડતા સુરત પોલીસે આવક બનાવેલી. જોકે પોલીસે ચતુરાઈ વાપરી ઊંડાણપૂર્વક તપાસ કરતા રેકોર્ડ બ્રેક ચોરના હાથેથી અંદાજે 100 જેટલી બાઇકો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં પણ બાઇક ચોરીના અનેક ગુનાઓ બનેલ હતા, જેમાંથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ખુદ 20 જેટલા ગુનાઓ નોંધાયેલ હતા, જેમાં સુરત પોલીસની તપાસમાં અંકલેશ્વરના ગુનાની કબૂલાત કરતા 5 આરોપીને તથા 20 જેટલી બાઇકોનો કબજો લઈ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. જોકે આરોપી અંકલેશ્વર તાલુકાના ભાદી ગામના અયુબભાઈ મોહમ્મદભાઈ સપાટા તથા ગામ ખરોડના આયાઝ મોહમ્મદ સારોદ, શાહરૂખ સલીમ શેખ, અનસ ફારૂક લહેરી અને એઝાઝ પઠાણનાઓની રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બાઇક ચોરીની મોટી ગેંગ પકડાઈ જતા બાઇક ચોરી અટકી જતા પોલીસ માટે મોટી રાહત થઈ રહી છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘણી બધી મોટરસાયકલો વારાફરતી ચોરાતી હતી, જે અનુસંધાને સુરત એસઓજી પેટ્રોલિંગ દરમિયાન કુલ 4 ઇસમોની ધરપકડ કરેલી અને એમની પાસેથી ઘણી બધી મોટરસાયકલો આ વિસ્તારમાંથી ચોરાની કબૂલાત થયેલી, જે આધારે તેઓ 41 મુજબ કાર્યવાહી કરેલી અને એ કાર્યવાહીના આધારે અત્રેના પોલીસ સ્ટેશનથી અમારા ગુનાઓના કામે કુલ 4 આરોપીઓ, જેઓ ખરોડ અને ભાદી ગામના અંકલેશ્વર તાલુકાના રહેવાસી છે, તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની ધરપકડ કરી અને એમના રિમાન્ડ લેવામાં આવે છે. જેમની પૂછપરછમાં અન્ય એક આરોપી ખરોડના એજાજ પઠાણ, એનો પણ ધરપકડ કરવામાં આવેલ છે અને કુલ આમાં 3 બુલેટ અને 17 બાઇક, 20 મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલાયો છે અને તમામ ગુનાઓમાં ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને મુદ્દામાલ પણ સુરતથી અત્રે મેળવી લીધેલ છે.